ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ ટેન સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર ટ્વેલ્વ આજે આપણે જોવાનું છે વિદ્યુત પ્રવાહની તાપ્ય અસરો ઓગણતીસમા નંબરનો પ્રશ્ન વિદ્યુત પ્રવાહ વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે વિદ્યુત પ્રવાહ એટલે શું એ તો સમજી ગયા હવે એના વડે ઉષ્મા કેવી રીતે ઉદ્ભવે છે એ જોવાનું છે પહેલું મુદ્દો વિદ્યુત કોષ અથવા બેટરી વિદ્યુત ઉર્જાનો સ્ત્રોત છે વિદ્યુત કોષ અથવા બેટરી એ શેનો સ્ત્રોત છે વિદ્યુત ઉર્જાનો એના અંદર શું રહેલી છે વિદ્યુત ઊર્જા બીજો મુદ્દો વિદ્યુત કોષ અથવા બેટરીમાં થતી રાસાયણિક પ્રક્રિયાને કારણે બેટરીના બે ધ્રુવો મતલબ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉદ્ભવે છે સેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરી સાથે જોડેલ કોઈ અવરોધ કે અવરોધના તંત્રમાં ઇલેક્ટ્રોન્સને ગતિમાં લાવે છે ઇલેક્ટ્રોન્સને શેમાં લાવે છે ગતિમાં પરિણામે તેમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહશે રાસાયણિક પ્રક્રિયા થઈ રાસાયણિક પ્રક્રિયાને થવાને લીધે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત પેદા થાય છે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત પેદા થવાને કારણે અવરોધ કે અવરોધના તંત્રમાં જે ઇલેક્ટ્રોન્સ હોય છે એ ઇલેક્ટ્રોન શું કરશે ગતિ કરશે ગતિમાન થશે આગળ ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવા બેટરીમાંથી ઉર્જા મેળવતી રહેવી જોઈએ ઇલેક્ટ્રોન્સનું વહન જે છે એ જાળવી રાખવા માટે જે રાસાયણિક ઉર્જાથી જે પેદા થયેલી ઉર્જા છે એ મળતી રહેવી જોઈએ ઇલેક્ટ્રોનનું તો જ વહન ચાલુ રહે બેટરીમાંથી મળતી ઉર્જાનો અમુક અંશ જ ઇલેક્ટ્રોન્સનું વહન જાળવી રાખવામાં વપરાય છે હવે બેટરીમાંથી જે ઉર્જા મળીને એ એમાં અમુક જ ભાગ ઇલેક્ટ્રોનના ગતિ કરવામાં મદદરૂપ થાય છે બાકીની ઉર્જા જે છે એ ઉષ્મા ઉર્જામાં ફેવરાઈ જાય છે અને ઉપકરણનું તાપમાન વધે છે કોઈ બી જોજો આપણે કોઈ બી ઉપકરણ હશે ટીવી હશે અથવા તો બીજું કોઈ બી ઉપકરણ કે જે ઇલેક્ટ્રોનથી ચાલતું હોય આપણા સીપીયુ લઈ લો એ ગરમ થાય પંખા મૂક્યા અંદર એટલે શું થાય કે જે બેટરી દ્વારા એના અંદર રાસાયણિક પ્રક્રિયા દ્વારા જે ઊર્જા પેદા થાય એ ઉર્જા પેદા ઇલેક્ટ્રોનની ગતિ કરાવવા માટે થઈ છે પરંતુ બધી ઉર્જા કંઈ ઇલેક્ટ્રોનના ગતિ માટે વપરાય નથી જતી એ અમુક ઉર્જા જે છે એ તેનું ઉપકરણનું ઉષ્મા પેદા થાય છે ઉપકરણની અંદર ગરમી પેદા કરે છે ઉષ્મા અને ઉપકરણનું તાપમાન વધે

નિક્રોમમાંથી જે તાર હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને તે ગરમ થાય છે ઓલરેડી સ્વાભાવિક છે ઉષ્મા પેદા થાય તો એ તાર ગરમ થવાનો છે માત્ર શુદ્ધ અવરોધિય પરિપથમાં માત્ર શુદ્ધ અવરોધિય પરિપથમાં પ્રાપ્તિ સ્થાનની બેટરીની સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે સતત ઉષ્મા સ્વરૂપે શું થાય છે વ્યય પામે છે અને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે જોજો વિદ્યાર્થી ફરીથી એકવાર માત્ર શુદ્ધ અવરોધિય પરિપથમાં પ્રાપ્તિ સ્થાનથી મતલબ બેટરી સંપૂર્ણ ઉર્જા સતત ઉષ્મા સ્વરૂપે વ્યય પામે અને આ સતત જે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે ઉષ્મા સ્વરૂપે એટલે તેને આપણે તાપીય સ્વરૂપ અસર કહે છે ગરમી સ્વરૂપે વ્યય પામી જાય છે એ ઉપયોગમાં લેવાતી નથી સિમ્પલ વસ્તુ કહું છું બલ્બનો ગોળો ચાલુ કર્યો હોય તો એના પ્રકાશનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ શું એ બલ્બનો ગોળો ગરમ થાય છે તો એને આપણે એ ગરમી ઉષ્માનો ઉપયોગ કરી શકીએ છીએ ના તો એ જે ગરમી જે છે એનો ઉપયોગ કરી શકતા નથી તો એ ઉષ્મા વ્યય પામી અને ઉષ્મા વ્યય પામે છે તો એને આપણે તાપીય અસર કહે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર અર્થાત વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરનો ઉપયોગ વિદ્યુત હીટર વિદ્યુત ઇસ્ત્રી ઉપકરણમાં કરવામાં આવે છે હા એ જગ્યાએ બલ્બના ગોળાની જગ્યાએ ઇસ્ત્રી હોય તો એ ઇસ્ત્રી જે છે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઊર્જામાં પેદા કરે છે અને એ ઉષ્મા ઉર્જાને આપણે ઉપયોગ લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તે જ રીતે વિદ્યુત હીટર ત્યાર પછીનો એકત્રીસમાં નંબરનો પ્રશ્ન વિદ્યુત આપી તેનું સૂત્ર આપણે વિદ્યુત સૂત્ર છે તાપીય નિયમ મેળવો અથવા તો આ પ્રશ્ન પૂછાય બીજી રીતે કોઈ વાહકમાંથી ટી સમય દરમિયાન વિદ્યુત પ્રવાહ વહેળવા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું સૂત્ર મેળવો તેનો એકમ લખો ઉષ્મા ઉર્જા વિદ્યુત ઉર્જા તો અહીંયા પહેલો મુદ્દો એક ધાતુનો તાર અથવા અવરોધક તાર વિદ્યુત પ્રવાહને અવરોધે છે તેથી તેમાંથી સતત પ્રવાહ વહેળવા માટે પ્રાપ્તિ સ્થાન દ્વારા સતત કાર્ય થવું જોઈએ જ્યાંથી પ્રાપ્તિ ઉર્જાની થતી હોય ત્યાંથી ઉર્જાની પ્રાપ્તિ સતત થવી જોઈએ અને ઇલેક્ટ્રોનનો ગતિમાન વેગ ચાલુ રહેવો જોઈએ અહીંયા તમને આકૃતિ આપી છે આકૃતિમાં અહીંયા અવરોધ આર છે અહીંયા બે છેડા અવરોધના બે છેડા વચ્ચે વી વોલ્ટ બેટ વોલ્ટ લગાવેલું છે વોલ્ટેજ માપવા માટે અહીંયા એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપવા માટે આ કળ છે અને આપણી બેટરી છે વિદ્યુત પ્રવાહની દિશા આ તરફ છે ખ્યાલ આવ્યું વિદ્યાર્થી મિત્રો હવે આગળ એક અવરોધ વાહક વહેતો વિદ્યુત પ્રવાહ આઈ ધ્યાનમાં લો આરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાં તફાવત વી છે તો અહીંયા આકૃતિમાં બતાવે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા વિદ્યુત પ્રવાહ આઈ ને ધ્યાનમાં લો અને આ જે વોલ્ટેજ વિદ્યુત વિનનો તફાવત વી છે તેવું આપણે માની અત્યારે ચાલવાનું છે વિદ્યુત પ્રવાહ નથી બોલતો અહીંયા શું બોલું છું વિદ્યુત ભાર ક્યુ છે વી વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે ક્યુ વિદ્યુત ભાર ગતિ કરાવવા પ્રાપ્તિ સ્થાન દ્વારા થતું કાર્ય ડબલ્યુ બરાબર વી જે આપણે આગળ આ સૂત્ર જોઈ ગયા છીએ વિદ્યુત સ્થિતિમાન એટલે એક છેડાથી બીજે છેડા સુધી વિદ્યુત બારને લઈ જવા માટે કરવા પડતું કાર્ય ડબલ્યુ બરાબર વી ક્યુ વી એટલે વોલ ટૅચ્યુ એટલે વિદ્યુત બાર તેથી ટી સમયગાળા દરમિયાન પ્રાપ્તિ સ્થાન પરિપથને વિક્યુ જેટલી ઉર્જા પૂરી પાડે છે મતલબ એમ કહી શકાય કે ટી સમય જેટલામાં દરમિયાન પ્રાપ્તિ સ્થાન પરિપથને વિક્યુ જેટલી ઉર્જા પૂરી પાડે છે ટી સમયમાં માટે ડબલ્યુ બરાબર વી ક્યુ અને ક્યુની જગ્યાએ આપણે સૂત્ર છે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી સૂત્ર છે વિદ્યુત ભાર ભાગ્યા તે માટે લાગતો સમય વહેવા માટે તો ક્યુની જગ્યાએ અહીંયા આ જે ક્યુ છે એની જગ્યાએ શું લખી દીધું આઈ ટી તો વીઆઈટી અહીંયા વીની જગ્યાએ શું લખ્યું આઈઆર એ પણ સૂત્ર છે વી ઇઝ ટુ આઈઆર એટલે અહીંયા આપણને ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આરટી આનું સૂત્ર આપણે લખીશું આઈ સ્ક્વેર ડબલ્યુ બરાબર વી ક્યુ જ મેળવ્યો છે વિદ્યાર્થી મિત્રો પછી વીની જગ્યાએ આઈઆર લખ્યું છે કેમ કારણ કે તે આગળ સાબિત કરી ચૂક્યા જગ્યાએ લખ્યું છે આઈટી બરાબર એ વિદ્યુત પ્રવાહના સૂત્ર ઉપરથી બન્યું છે આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી હોય તો હું ટીને ભાગ આકારની જગ્યાએ અહીંયા લઈ દઉં ગુણાકારમાં તો આઈટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ તો ક્યુની કિંમત શું થઈ આઈટી બરાબર તો આઈ એટલે વિદ્યુત પ્રવાહ ટી એટલે સમય બંનેનું સાદરૂપ અહીંયા આપીએ તો ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આરટી તો આ વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે આ આઈ જેટલા સ્થાયી પ્રવાહને કારણે ટી સમયગાળામાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા એચ હોય છે ઉષ્માના હીટના આપણે ડબ્લ્યુ તો કાર્ય માટે એકમ છે માટે ડબ્લ્યુ હટાવીને આપણે શું લખીશું એચ હીટ એચ ઇઝ ઇક્વલ ટુ ગરમી ઉષ્મા એચ ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર આને ઝૂલનો તાપ્ય નિયમ કહે છે મોસ્ટ સાયમ્પિક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરો વિદ્યુત ઊર્જા અને ઉષ્મા ઉર્જાનો એસાઈ એકમ ઝૂલ છે તથા બીજો એકમ વોટ સેકેન્ડ અને કિલો વોટ મોટો એકમ કિલો વોટ છે વિદ્યાર્થી મિત્રો આજે પ્રશ્નો ખૂબ જ મહેનત કરીને તૈયાર કરી દેવા મોસ્ટમ્પી પ્રશ્ન છે આગળના ધોરણમાં પણ કામ લાગશે સાયન્સમાં કે આજે જોયું વિદ્યુત ઉર્જાનું સૂત્ર મેળવવાનું હતું તાપ્ય અસર એટલે શું હવે તાપ્ય અસર એ કેવી રીતે પેદા થાય છે ટૂલ ટોટલ ત્રણ પ્રશ્નો જોયા છે ત્રણે ત્રણ પ્રશ્નો નોટબુકમાં મુદ્દાસર લખીને તમારે તૈયાર કરવાના રહેશે ના સમજણ પડે તો ફરીથી વિડીયો એકવાર જોતા રહેવું અને સમજતા રહેવું કોઈ મુદ્દો જ્યાં સમજણ ના પડે ત્યાંથી તે મુદ્દાને વિડીયો ફરીથી ચાલુ કરીને જોતું રહેવું જેથી વિડીયો આપણને આસાનીપૂર્વક એ થિયરી સમજાય અસ્તુ જય હિન્દ જય ભારત